નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર પ્રિયંક ભટ્ટ. હું નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રખિયાલ અમદાવાદમાં કાર્ડિયાક વાસ્ક્યુલર અને થોરેસિક સર્જન છું. આજે હું આપની સામે પગની નસોની બાયપાસ વિશે કંઈક વાત કરવા માગું છું. પગની નસ, જેને મેડિકલ ભાષામાં કહેવાય આર્ટરી, એટલે એવી નસ જે લોહી હૃદયથી શરીરના જુદા જુદા ભાગો સુધી લઈ જાય. આ નસમાં એથેરોસ્કરોસિસ એવા નામનો રોગ થાય તો હૃદયમાં અથવા મગજમાં અથવા ઘણીવાર કિડનીમાં અથવા પગમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ લોહી લઈ જતી નસ આર્ટરી બ્લોક થઈ જાય. જો આવી તકલીફ પગમાં થાય તો દર્દીને ધીરે ધીરે ચાલવામાં તકલીફ પડે, પગમાં સિવિયર અથવા સખત દુખાવો થાય. ઘણીવાર રોગ વધતા જો દર્દી બેઠો હોય ત્યારે પણ અથવા રાત્રે સૂતી વખતે પણ એને પગમાં એટલો બધો દુખાવો થાય કે ઊંઘ ન આવે અથવા ઊંઘ ઉડી જાય અથવા સૂઈ ન શકાય એટલો બધો દુખાવો થાય. આ રોગની માત્રા વધે ત્યારે પગમાં સોજો આવે અથવા પગનો કલર ચેન્જ થઈને ધીરે ધીરે કાળો પડવા માંડે, જેને સાદી ભાષામાં ગેંગ્રીન કહેવાય, એવું થઈ શકે અને રોગ એટલો બધો વધી જાય કે પગ કપાવા સિવાય કોઈ ચારો ન રહે. આવા દર્દીઓને આવી તકલીફ થતી હોય ત્યારે ડૉક્ટરો એમને કોઈ કેસમાં મદદ કરી શકે છે. આવા દર્દી જો ટાઈમસર હોસ્પિટલ પહોંચી જાય, ડૉક્ટરની સલાહ લે, તો ડૉક્ટર એમને પગની નસોનું ડોપલર અથવા એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે. આ તપાસ પછી જો સુટેબલ હોય, જો પોસિબલ હોય, તો ઘણીવાર પગની નસોનું બાયપાસ ઓપરેશન કરી અને પગને કાળો પડતો અથવા કપાઈ જતો અટકાવી શકાય છે. પગની નસોનું બાયપાસ એટલે કે આ એક આર્ટિફિશિયલ નસ લઈ અને જે બ્લોક હોય એને બાયપાસ કરી દેવામાં આવે છે. આવું કરવાથી દર્દીના પગને નવું લોહી મળવા માંડે છે, જેથી એની તકલીફ દૂર થઈ જાય, પગ બગડતો અટકે, અને જો એ ઓલરેડી પગમાં બગડવાની શરૂઆત થઈ હોય તો તે પણ ઘણા કેસમાં રિવર્સ થઈ જાય અને દર્દી પોતાની નોર્મલ પહેલાંની લાઈફસ્ટાઈલ અને પહેલાંનો પગ પાછો મેળવી શકે છે. આ ઓપરેશન કરવાથી દર્દીનો પગ બગડતો અટકે અથવા તો એનો ઓલરેડી ડેમેજ ચાલુ થયું હોય તો એ પણ રિવર્સ થઈ શકે. એકવાર ઓપરેશન કરાવીને દર્દી ડિસ્ચાર્જ લઈ લે પછી એમને એક કે બે જાતની દવાઓ આજીવન ખાવી પડે, પણ એના સિવાય બીજી કોઈ પરેજી પાળવાની રહે નહીં. એમને કોઈ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે નહીં. એ દર્દી પોતાની જાતે ચાલી શકે, પોતાનું કામ જાતે કરી શકે અને એકદમ નોર્મલ લાઈફસ્ટાઈલ જીવી શકે. થેન્ક યુ.